જય હિન્દ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડ વિશે કે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે તે આયુષ્યમાન કાર્ડ દ્વારા દર્દીઓ પાંચ લાખ સુધીની મફત સારવાર છે તે મેળવી શકે છે અને આ સારવાર છે તે પ્રાઇવેટ અને સરકારી બંને હોસ્પિટલમાંથી મેળવી શકે છે તો મિત્રો આ આયુષ્યમાન કાર્ડ કોણ ઘટાવી શકે આયુષ્યમાન કાર્ડ ક્યાંથી ઘટાવવું કયા ડોક્યુમેન્ટની જરૂર પડે સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોના તમે એન્ડ સુધી જોશો એટલે તમને આયુષ્માન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આ વિડીયોને આગળ વધીએ તે પહેલાં આપણે આયુષ્માન કાર્ડ યોજના છે તેના હેતુ વિશે આપણે વાત કરીએ એટલે કે તેનો ઉદ્દેશ્ય શું તો કે જે પણ ગરીબ પરિવારો છે તેને મફત સારવાર કરવા માટે આપવા માટે આ યોજના છે તે લાગુ કરવામાં આવી છે અને વાર્ષિક પાંચ લાખ સુધીની છે તે મફત સારવાર આ યોજના અંતર્ગત આપવામાં આવે છે એટલે આ કાર્ડ કોણ ઘટાવી શકે તો એસીસીસી સીસી બે હજાર અગિયારની યાદીમાં નામ હોય તે આ કાર્ડ કઢાવી શકે છે પરંતુ જે વ્યક્તિનું નામ એસીસીસી બે હજાર અગિયારની યાદીમાં નથી તેને ચાર લાખથી ઓછી આવકનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે તેઓ પરિવારોને આ યોજનાનો લાભ મળી શકે છે ત્યારબાદ છ લાખથી ઓછી આવકવાળા સિનિયર સિટીઝનો હોય તેને પણ આવકનો દાખલો રજૂ કરશે છ લાખથી નીચેનો તો તે પણ લોકો આયુષ્યમાન કાર્ડ છે તે કઢાવી શકે છે ત્યારબાદ આયુષ્માન કાર્ડ ક્યાંથી કઢાવવું તો આયુષ્યમાન કાર્ડ છે તે તમારી ગ્રામ પંચાયત અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સીએસસી સેન્ટરમાંથી તમે છે તે આયુષ્યમાન કાર્ડ છે તે મેળવી શકો છો ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ ઘટાવા માટે કયા પુરાવા છે તો તેની વાત આપણે આગળ કરીએ કે તો આયુષ્યમાન કાર્ડ ઘટાડવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો કે રેશન કાર્ડ પછી આવકનો દાખલો આવકનો દાખલો છે તે રેશન કાર્ડમાં જે રીતે હેડનું નામ હોય તે પ્રમાણે હેડના નામે જ આવકનો દાખલો છે કઢાવવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડ તો રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોનું નામ હોય તેના આધાર કાર્ડની જરૂર પડશે અને પી લેટર એટલે કે જેનું નામ એસીસીસી બે હજાર અગિયારની યાદીમાં હોય તે લોકોને પીએમ જેવાય યોજનાનો લેટર મળ્યો હોય તે લેટરની જરૂર પડશે અને એસીસીસી બે હજાર અગિયારની યાદીમાં જેનું નામ હોય તેને આવકનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે નહીં અને આ કાર્ડ કઢાવવા માટે તમારા તમારા મોબાઈલ નંબરની પણ જરૂર પડશે તો મિત્રો આટલી ડોક્યુમેન્ટ હોય એટલે તમે આયુષ્યમાન કાર્ડ છે તે મેળવી શકો છો અને મિત્રો તમારી આજુબાજુમાં કોઈ પણ આવા પાત્રતા ધરાવતા વ્યક્તિ રહેતા હોય તો તેને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તમે મદદ કરજો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો एंजल इंफॉर्मेशन यूट्यूब चेनल पर तर सरकारी योजना सरकारी भर्ती जमीन रिकॉर्ड आधार कार्ड आयुष्मान कार्ड चूंटी कार्ड रेशन कार्ड पान कार्ड ऑनलाइन फॉर्म डिजिटल गुजरात आई खेडूत ई समाज कल्याण संबंधित तथा अन्य रसप्रद महिति सफर वीडियो जी सकस मित्रों एंजल इन्फोर्मेशन यूट्यूब चैनल वीडियो ने तुम लाइक कर તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરી દેજો અને જો આ ચેનલ પર તમે નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને મિત્રો સબસ્ક્રાઈબ કરું તે સાવ એકદમ ફ્રી છે તો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ